તમને સાથ દિયા તો. તો મેં ડેમોની અંદર તેમજ જે હેપી એનિવર્સરીનો જે વિડીયો જોશે એવો વિડીયો આપણે ફૂલ પ્રોજેક્ટની અંદર 3D સ્ટાઇલની અંદર માત્ર ફોટા સેન્ડ કરી, તારીખ સેન્ડ કરી, નામ સેન્ડ કરી તમે બનાવી શકશો થોડી પણ મહેનતની અંદર જ. તો આનો એક પ્રોજેક્ટ લેવા માટે તમારે આવી જવાનું રહેશે ગૂગલની અંદર. ગૂગલમાં આવી તમારું નામ લખવાનું છે અલ્પેશ ક્રિએશન 01, અથવા તમે ડાયરેક્ટ જ સાઇટની લિંક જોતી હોય તો આપણે ટેલિગ્રામની ચેનલ છે અલ્પેશ ક્રિએશન, લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં ત્યાં આવશે. તમે ડેમોની નીચે આ લિંક મળશે, એના પર ક્લિક કરશો, લખેલું આવશે અલ્પેશ ક્રિએશન 01, એના પર તમે ક્લિક કરશો તો આ રીતે સાઇટ તમારી પાસે ખુલીને આવશે. એના સરસનું આઇકન છે એના પર ક્લિક કરી તમારે એટલે કોડ લખવાનો રહેશે. કોડ છે 11 25 અને સરસના આઇકન ઉપર તમારે ક્લિક કરવાનું છે. તમારી પાસે નીચે આ તારે કોડને થંબનેલ આવશે એના પર ક્લિક કરી દેજો. ક્લિક કરશો એટલે એક પોસ્ટ ખુલશે. પોસ્ટની અંદર તમારે થોડુંક નીચે જવાનું છે. જે લખેલું પૂરું થશે એટલે તમને એક બટન જોવા મળશે ફૂલ પ્રોજેક્ટનું, એના પર ક્લિક કરી દેવાનું છે. ત્યાં આગળ તમે ક્લિક કરશો તો આ અંદર ફૂલ પ્રોજેક્ટ છે જે તમારી પાસે એડ થઈને આવી જશે. રેડી? તો પ્રોજેક્ટ એડ ન થાય, કોઈ પણ એરર આવે તો નીચે કમેન્ટ કરજો, આપણે આપણા પ્રોજેક્ટનું તમને પૂરેપૂરું સોલ્યુશન છે એ કરી આપશે. હવે અહીંયા આગળ તમને નીચે ઓપ્શન મળશે ઇનપુટ કરવા માટે, એના પર ક્લિક કરીને તમારા જે પ્રોજેક્ટ છે તેને તમારે અહીંયા એડ કરી લેવાનું છે. રેડી? આજે નીચે ઇનપુટ નંબર પર ક્લિક કરશો, પ્રોજેક્ટ તમારી પાસે એડ થશે તો પ્રોજેક્ટને તમારે અહીંથી ઓપન કરવાનો છે. પ્રોજેક્ટ તમે જ્યારે ઓપન કરશો તો આ રીતનો પ્રોજેક્ટ તમારી પાસે ખુલીને આવશે. અહીંયા આગળ એક બોક્સ દેખાડું છે એના પર ક્લિક કરી તમારા જે કેમેરાનું આઇકન છે એના પર ક્લિક કરવાનું છે. રેડી? હવે આની ઉપરની તરફ કરી છે તમારે નીચે જવાનું છે. અહીંયા આગળ તમે શું આગળ જવાનું છે, આગળ આવશો તમે આગળ બીજું જે બોક્સ આવ્યું અહીંયા આગળ તમને લખ્યું દેખાડું છે હેપી એનિવર્સરી, અને અહીંયા આગળ તમને ચલી જે આગળ આવશે અહીંયા આગળ તમને ઇમેજ ચેન્જ કરવા માટેનો ઓપ્શન આવશે. રેડી? તો અહીંયા આગળ તો એક ઇમેજ તમને દેખાડ્યો છે, આ ઇમેજ છે એના પર ક્લિક કરી તમારે એક ઓપ્શન છે કલરને ફિલ, એમાં જવાનું છે. નીચે નંબર આવશે, નંબર પર ક્લિક કરી દેવાનું છે. હવે પણ જેમ તમે જેનો કોઈ એનિવર્સરીનો વિડીયો બનાવી રહ્યો, સિંગલ ફોટો હોય તો સિંગલ, ડબલ સાથે ફોટો હોય તો તમે સાથે ફોટો પણ એડ કરી અને આગળ રાખી શકશો. તો આપણે નીચે જે આપણી પાસે ફોટા પડ્યા છે, પરંતુ ત્યાં આગળ આપણે જે ફોટો એડ કરવાનો છે તેનું બેકગ્રાઉન્ડ રિમૂવ કરેલું હોવું જરૂરી છે. તો ફોટાનું બેકગ્રાઉન્ડ રિમૂવ કરવા માટે તમે કોઈ પણ સાઇટનો યુઝ કરી શકશો. તો ત્યાં નીચે આપણે ઇમેજ સેન્ડ કરી અને પ્લસના એક પર ક્લિક કરશું તો આપણે ઇમેજ સુધી આગળ એડ જશે. આ ઇમેજને સેટ કરવા માટે આપણે છે જેની વિડીયોને પ્લે કરી છે આગળ જશું એટલે આપણે ઇમેજ તેને આપણે સેટ કરીશું. તો આ ફોટા પર ક્લિક કરીને આપણે ઇમેજને નીચે તરફ લઈ લઈએ છીએ, એ આગળ રાખી દઈશું. રેડી? તો આ પ્રમાણે આપણે ઇમેજને સેટ કરી દઉં. હવે આગળ લખ્યું છે June 16, 2024. રેડી? તો આને તમે સેન્ડ કરી દેશો. જૂન છે એટલે મહિનો છે, તો આના પર ક્લિક કરી એટલે ડેટ્સમાં તમારે જવાનું રહેશે. જે પણ તમારો મહિનો હતો તે મહિનો ત્યાં આગળ તમારે લખવાનું રહેશે. અને નીચે તારીખ છે તો તારીખ તમારે નીચેની જે લાઈન છે એના પર ક્લિક કરી અને આગળ તમારે જે પણ તારીખ આવતી હોય એનિવર્સરીની જે તારીખ તમે આગળ લખી શકશો. રાઇટના આગળ ક્લિક કરી દો ત્યાર પછી તમારે આગળ જવાનું રહેશે. આગળ આવતો તમને પાછો ઇમેજ જોવા મળશે. તો અહીંયા આગળ તમારે ઇમેજ સેન્ડ કોણ છે એ આગળ લખેલું રહેશે 12th anniversary. એટલે કે કેટલા વર્ષ તમારે થયા છે તેને તમારે આગળ લખવાનું રહેશે. તો નીચે જે 12 લખ્યું તેની જગ્યાએ તમારે 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષ જે પેલા પણ થયા હોય તે તમે નીચે આગળ લખી શકશો. અને એ આગળ તમારે નીચે ઇમેજ દેખાડશો, આ ઇમેજ તમારે ચેન્જ કરવાનું રહેશે. ડાયરેક્ટ ઇમેજ ચેન્જ કરી શકશો, પરંતુ ફોટાનું બેકગ્રાઉન્ડ રિમૂવ કરેલું હોવું જરૂરી છે. અને ત્યાર પછી નીચે લાસ્ટમાં તમને આગળ બે નામ લખવાનું ઓપ્શન મળશે. નીચે એડિટ ટેક્સ્ટ લખ્યું એના પર ક્લિક કરી તમે એડિટ આમાં આવશો. એડિટ ટેક્સ્ટની અંદર તમે આગળ લખ્યું છે રામ એન્ડ માનસી. તો આની અંદર તમે જે પણ બનાવી રહેશો તેમનું નામ તમે આગળ ટાઈપ કરી શકશો. અને નીચે એક ઇમેજ છે તો આ ઇમેજ પણ તમારે સેન્ડ કરવાનું છે. એટલું કરશો વિડીયો બની જશે. બાકી તમારા ગામે વધારે સેન્સ કરવાની જરૂર નથી, પણ શેરના આગળ પર ક્લિક કરી એક્સપોર્ટ નંબર પર ક્લિક કરશો એટલે આ મેરેજ એનિવર્સરીનો વિડીયો તમારી પાસે બનીને આવશે.